विद्यार्थी मित्रों धोरण 9 विषय विज्ञान चैप्टर नंबर 6 पीसीओ एमा भाग 4 માં પ્રાણી પેશીનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પેશીઓ ની અંદર મુખ્ય વનસ્પતિ પેશી કે આપણે આગળના 4-3 ભાગ ની અંદર જોયું, હવે પછીના ભાગ ની અંદર પ્રાણી પેશી આવે. તો પ્રાણીઓના શરીરની અંદર કયા કયા પ્રકારના પેશીઓ રહેલી છે, એ પેશીઓ ભેગી થઈને અંગ બને, અંગિકા બને, અંગો અંગિકાઓ ભેગી થઈને અંગ બનશે, અંગો ભેગા થઈને તંત્ર બનશે, તંત્ર ભેગા થઈને શરીર બનશે. એટલે ખૂબ જ જટિલ પરિસ્થિતિની અંદર કોષો ભેગા થઈ અને પેશીઓ બને. એટલે પેશીઓ એટલે કોષોના સમૂહને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ. હવે પ્રાણી પેશીની અંદર જોઈએ તો મુખ્ય અધિચ્છદ પેશી, સંયોજક પેશી, ચેતા પેશી અને સ્નાયુ પેશી એમ મુખ્ય 4 પ્રકારની પેશીઓ રહેલી છે. તો અહીંયા અધિચ્છદ એટલે કે બહારનું આવરણ, આ વર્ગીકરણ પ્રમાણે હજુ પણ તમારે આ વર્ગીકરણ ટોપિકની અંદરથી પાઠ વાંચતા જઈ અને કયા મુદ્દામાં કયો ટોપિક આવે છે એ તમે નોંધતા રહેજો. અને બધી લાતિસબ અધિચ્છદની માહિતી કઈ આવશે, સંભાકારની માહિતી કેવી આવશે, ગુણાકાર અધિચ્છદની માહિતી કેવી છે, એ બધા મુદ્દાઓ તમે નોંધજો, જેથી કરીને તમે આખો પાઠ તમારો એક ફૂલ સ્કેલ કાગળની અંદર વનસ્પતિ પેશી માટે એક અલગ પેજ અને પ્રાણી પેશી માટે એક અલગ પેજ આવું વર્ગીકરણ કરીને દરેકના ટૂંકા ટૂંકા મુદ્દાઓ લખજો, એટલે આખા પાઠનો સાર તમને આવી જશે. એટલે અહીંયા અધિચ્છદ પેશીની આપણે જો વાત કરીએ તો અધિચ્છદની અંદર પહેલામાં પહેલો ભાગ આ પેશી જોઈએ તો સરળ લાદીસમ અધિચ્છદ એટલે કે બહારની તરફ ચામડીનું આવરણ, જે આપણા જે ચામડીનું આવરણ છે એ ચામડીના આવરણમાં અધિચ્છદ પેશીનો સમાવેશ થાય છે. તમે તમારી ચામડીને ધ્યાનથી નિરીક્ષણ કરજો તો લાદી જેવા કોષો તમને જોવા મળશે. લાદી જેવા એટલે એ કોષ આમ આ રીતે કચ્છલીઓ વાળા આ રીતે કોષો લાદીની જેમ ગોઠવાયેલા હોય એવા કોષો તમને જોવા મળશે. લાદીસમ અધિચ્છદ ઉપલુસ્તર તો એ કોષોમાં ચપટા પાતળા નાજુક અસ્તર બનાવવા માટે તે ઉપયોગી છે અને એ ઘણા સ્તરો વ્યવસ્થિત રીતે ગોઠવીને સ્તૃત લાદીસમ બને છે. પછી સ્તંભ જેવા દેખાતા હોય, થાંભલા જેવા દેખાતા હોય, ચોપડીની અંદર એની આકૃતિ આપેલી છે સ્તૃત અધિચ્છદના, તો એ પક્ષમ ધરાવતા સંભાકાર પક્ષમલ અને એની અંદર ઝીણા ઝીણા જે વાળની જે પરિસ્થિતિ જોવા મળે છે એ સ્તંભ સંભાકાર અધિચ્છદની અંદર જોવા મળે છે. અને ઘનાકાર તો દ્રવ્યોનો સ્ત્રાવ કરતા હોય ગ્રંથિય અધિચ્છદ હોય, સ્વેદ પ્રસ્વેદ ગ્રંથિ કે તૈલ ગ્રંથિ હોય, જેથી કરીને ચામડીને સ્મૂથ અને પરસેવો કાઢવા માટે પણ મદદરૂપ થાય છે. એટલે સંયોજક પેશીની વિગતે પછી આપણે ચર્ચા કરીએ છીએ. અત્યારે ટૂંકમાં કયા કયા પ્રકારની પેશી છે, આખા પાઠનું સાર શું છે એ આપણે જોઈ લઈએ છીએ. હવે સંયોજક પેશીની અંદર તંતુઘટક પેશી, મેદપૂર્ણ પેશી, અસ્થિ, કાસ્થિ, અસ્થિબંધ, સ્નાયુબંધ અને એની અંદર એક ઘટક બાકી રહી ગયો છે, ખૂબ જ અગત્યનો ઘટક રુધિર. રુધિર પ્રવાહી સંયોજક પેશી તરીકે ઓળખાય છે. તો તંતુ ઘટક પેશી કોષો તંતુઓ માસ્ટના કોષો અને ભક્ષક કોષો છે, અંગોને એકબીજા સાથે જોડવા માટેનું કાર્ય કરે છે. પછી મેદપૂર્ણ પેશી, મેદ એટલે ચરબી, શરીરની જે ચામડીની નીચેની સપાટી ઉપર અંદરની સપાટી ઉપર જે જાદુ સ્થળ જોવા મળે છે એ મેદપૂર્ણ પેશી છે. રુધિર પેશીની અંદર જોઈએ તો રક્તકણ, શ્વેતકણ, દ્રાક્ષકણ એવા પ્રકારના દ્રવ્યો રહેલા છે એ મેદપૂર્ણ. પછી અસ્થિ એટલે હાડકાનું નિર્માણ કરવામાં અસ્થિ પેશી કાર્ય કરે છે. અસ્થિ એટલે કે હાડકા, હાડકા અને એ અસ્થિ પેશી અસ્થિ કોષોની બનેલી છે. પછી કાસ્થિ, અસ્થિ અને કાસ્થિ હાડકા જેવું કઠણ પણ વળી શકે તેવું, દાખલા તરીકે કાનની બુટ છે એ કાનની જે કાનનો બારનો કર્ણ પલ્લવ છે એને તમે ગમે તેનો મચેડો ફરીથી પાછળ મૂળ જગ્યા પર આવી જાય છે
તીરવું એ પણ કાસ્તીનું બનેલું છે. એટલે બે હાડકાના જોડાણમાં વચ્ચે કાસ્તી કાર્ય કરે છે. અસ્થિબંધ એટલે જે જોડાણ હોય એ જોડાણમાં કાસ્તી પણ જોવા મળે છે અને અસ્થિબંધ પણ જોવા મળે છે. જે સાંધો હોય સાંધાની ઉપર નીચે બંને સાથેનું જે જોડાણ છે એ જોડાણમાં એ કામ કરે છે. એટલે એ અસ્થિબંધ અને સ્નાયુબંધ, સ્નાયુઓ હાથને ઊંચો નીચો કરવામાં આવતા જે સ્નાયુઓ જે છે એ સ્નાયુઓ કાર્ય કરે છે, એ સંયોજક પેશીમાં આવશે. પછી આવશે ચેતાપેશી. શરીરની અંદર સંવેદના શરીરના ગમે તે ખૂણા ઉપર કોઈ પ્રકારની પ્રક્રિયા થતી હોય તેનો જાણકારી મગજને થાય છે, આપણને પોતાને થાય છે, આપણે પોતે ભેગે મગજ તરીકે કાર્ય કરે છે. એમાં મુખ્ય બે ભાગ પડે છે, કોષકાય અને પ્રવર્ધો. કોષકાયમાં કોષ કેન્દ્ર રહેલું હોય છે, કોષ કેન્દ્ર રહેલું હોય છે અને પ્રવર્ધોની અંદર અક્ષતંતુ અને શિખાતંતુ, અક્ષ એટલે કે નીચેના ભાગના તંતુ અને શિખા એટલે માથાના ભાગની અંદરના જે તંતુઓ હોય છે એવા એની આકૃતિ આપેલી છે, એટલે એ વખતે આપણે વધુ વિગતે ચર્ચા કરીશું. પછી સ્નાયુ પેશી. તો સ્નાયુ પેશીની અંદર રેખિત સ્નાયુ પેશી છે, એકદમ સીધા રેખા જેવા સ્નાયુઓ હોય, મસલ્સ કહીએ આપણે, એ મસલ સ્નાયુઓ અને એ પ્રકારના જે તંતુઓ છે એ ત્રાક આકારના હોય છે. અને અરેખિત સ્નાયુઓમાં અરેખિતની અંદર સ્નાયુઓ હોય ખરા પણ એકબીજા સાથે જોડાયેલા જોવા મળે, અંદર વિભાજન થતા જોવા મળે છે, અરેખિત રેખિત ના હોય તેવા. અને બદ્ધ સ્નાયુ એ જીવન પર્યંત ચાલતો હોય છે. જ્યારથી આપણો જન્મ થયો ત્યારથી માંડીને મૃત્યુ થાય ત્યાં સુધી આપણું હૃદય સતત ધબકતું રહે છે. તો એ ધબકતું રાખવા માટે જે અનૈચ્છિક ઊંડાઈબદ્ધ સતત રીતે એ સતત ધબકતું રહે છે, અનૈચ્છિક છે, આ બધા ઐચ્છિક છે. ઐચ્છિક એટલે કે આપણી ઈચ્છા પ્રમાણે હાથ ઊંચો કરવો ના કરવો, માથું હલાવવો ના હલાવવો, એ બધા જે સ્નાયુઓ રહેલા છે એ અરેખિત અને રેખિત સ્નાયુઓની છે. જ્યારે બદ્ધ સ્નાયુઓની છે એ આપણી ઈચ્છા હોય કે ના હોય છતાં એ સતત ધબકતું રહે છે, એટલે એ આપણે બદ્ધ સ્નાયુ તરીકે ઓળખીએ છીએ. હવે આ બધી સ્નાયુઓનું થોડીક એનું સ્થાન, કાર્ય અને કઈ રીતે ઉપયોગી છે, એની વિશિષ્ટતા શું છે એ હવે આપણે વિગતે જોઈએ. એટલે પહેલામાં પહેલું આવશે અધિચ્છદ પેશીની આપણે ચર્ચા કરીએ. એટલે અધિચ્છદ પેશી પ્રાણી પેશીમાં આ મુખ્ય બહારનું આવરણ ધરાવતી પેશી છે, એને આપણે અધિચ્છદ પેશી તરીકે ઓળખીએ છીએ. પ્રાણી પેશીની આપણે થોડીક વાત કરીએ તો શરીરના અંગો હલનચલન માટે તેના માટે શરીરના અમુક વિષયો પર કોષો આવેલા હોય છે. જે કોષોને આપણે પેશી ભેગી થઈ કોષો એટલે કે કોષો ભેગા થઈ પેશી બનાવે અને કોષોના સંકોચન અને વૃદ્ધિલનથી અંગો કાર્ય કરે છે. તો કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો પહેલાં કહે કે શ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન આપણે લઈએ છીએ, ઓક્સિજન ક્યાં જાય છે તે ફેફસામાં અવશોષિત થાય છે. તો આપણે નાક દ્વારા જે ઓક્સિજન લીધો એ ઓક્સિજન ક્યાં જાય છે, એટલે કે ફેફસામાંથી એ શોષાય છે. ઓક્સિજન એ ફેફસામાંથી ઓક્સિજન ક્યાં જાય છે તો કે રુધિરમાં. રુધિરની અંદર ઓક્સિજન જાય છે તો રુધિર કઈ જાય છે, તો રુધિર શરીરના જેટલા જેટલા કોષો છે એ કોષોમાં પહોંચે છે અને કોષની અંદર જઈને શું કરે, તો કોષની અંદર આપણે આગળના પાઠની અંદર જોયું હતું કે કોષની અંદર રહેલી એક અંગિકા રહેલી છે કણાભસૂત્ર, એ કણાભસૂત્રની અંદર ઓક્સિજન પહોંચે છે, ઓટું પહોંચે છે અને રુધિરની અંદર ફરીથી પાછળ ખોરાકના કણો હોય એટલે ખોરાક ના કણો અને ઓક્સિજન. આપણે પહેલાં યુનિટ ટેસ્ટની અંદર પૂછેલું હતું કે કણાભસૂત્ર આપણો કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે, એ કણાભસૂત્રોના કાર્યો પરથી આપણને સંકેત મળે કે ત્યાં આગળ કોષને જેટલી જેટલી ઊર્જાની જરૂર હોય એ ઊર્જા ખોરાક અને ઓક્સિજન ભેગા થઈ શક્તિ એટીપી સ્વરૂપે
एडिनोसाइन ट्राइफॉस्फेट स्वरूपे शक्ति छूटी पड़े અને શું વધે કાર્બન ડાયોક્સાઇડ એ કાર્બન ડાયોક્સાઇડ ફરીથી પાછું રુધિરમાં જશે રુધિરમાંથી ફેફસામાં જશે અને ફેફસામાંથી ઉચ્છવાસ દ્વારા ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળશે એટલે એ વખત શ્વાસની ક્રિયા શ્વાસ લેવાની ક્રિયા કે ઓક્સિજન ગ્રહણ કરવાની ક્રિયા અને ઉચ્છવાસની ક્રિયા કે બહાર આપણે ઓક્સિજન એટલે હવા બહાર કાઢીએ છીએ એ વખતે કાર્બન ડાયોક્સાઇડ હોય છે એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે એ રુધિર સાથે શરીરમાં એક સ્થાનથી બીજા સ્થાન સુધી વિવિધ ઘટકો પહોંચે છે ખોરાક અને ઓક્સિજન બધા જ કોષો સુધી પહોંચાડવાનું કામ રુધિર કરે છે અને શરીરના બધા ભાગોની અંદરથી એવા નત્રલ પદાર્થો પેદા થાય છે નત્રલ પદાર્થ નત્રલ નત્રલ પદાર્થો એટલે કે નકામા પદાર્થો જે રાસાયણિક પ્રક્રિયા થઈ ખોરાક એટલે ગ્લુકોઝ અને કાર્બન ડાયોક્સાઇડની સાથે બીજા પણ ઘટકો પેદા થાય છે એ નત્રલ પદાર્થો એક તો મૂત્રપિંડમાં મૂત્ર ગળાય એની અંદરથી છૂટું પડે પ્રવાહી સ્વરૂપે અને બીજું છે યકૃત લીવર કહીએ આપણે એની અંદર એ શોષાય છે એટલે શરીરના જે નકામા પદાર્થો એકત્ર થઈ યકૃત અને મૂત્રપિંડમાં પહોંચે છે અને એ તેને શુદ્ધ કરવામાં મદદ કરે છે રુધિર અને સ્નાયુઓ બંને આપણા શરીરમાં જોવા મળતી પેશીઓના ઉદાહરણ છે તેના કાર્યોને આધારે વિવિધ પ્રકારની પ્રાણી પેશીઓનો વિચાર આપણે કરીશું અધિચ્છદ પેશી સંયોજક પેશી સ્નાયુ પેશી ચેતા પેશી રુધિર સંયોજક પેશી એક પ્રકારની પેશી કે સ્નાયુ પેશીની એ રચના કરે છે હવે અધિચ્છદ પેશી આપણે અત્યાર સુધી જે વાત કરી પ્રાણી પેશીની ચર્ચા કરી હતી હવે આપણે અધિચ્છદ પેશીની વાત કરીશું શરીરને ઢાંકતી આ અધિચ્છદ પેશી શરીરને ઢાંકે છે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી શરીરને ઢાંકતી આવરણ થી રક્ષણ આપે છે જો ચામડીનો ઉપર છોલાઈ જાય તો તરત જ આપણને ચચરશે અને જીવ એટલે કે નાના સૂક્ષ્મ જીવો શરીરની અંદર ઘૂસવાની શક્યતાઓ રહેતી હોય છે એટલે એક બહારનું આવરણ આવવાને કારણે તે સ્વસ્થ એટલે કે તે આપણા શરીરનું રક્ષણ કરે છે એટલે રક્ષણ આપતી પેશી છે અધિચ્છદ પેશી શરીરમાં અંદર રહેલા મોટાભાગના અંગો અને પોલાણોના અવકાશને ઢાંકે છે વિભિન્ન પ્રકારના શારીરિક તંત્રો એકબીજાથી અલગ કરવા માટે અંતરાલ કે અવરોધોનું નિર્માણ કરે છે એટલે અંદર જતા ઘટકો બહારના જતા ઘટકોને એ શું કરે છે નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે ત્વચા ચામડી મોનું અસ્તર અંદરનું મોઢાની અંદરનું સ્તર પછી અન્નનળી રુધિર વાહિનીઓનું સ્તર ફેફસાના વાયુકોષો મૂત્રનલિકાઓ આ બધી જગ્યા પર અધિચ્છદ પેશી આવેલી છે એટલે એનું સ્થાન કઈ છે એ યાદ રાખવાનું કઈ કઈ જગ્યા ઉપર અધિચ્છદ પેશી છે તે અધિચ્છદ પેશીનો આવરણનું નિર્માણ કરે છે આ આવરણો વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ જ ઓછી માત્રામાં હોય છે સિમેન્ટ દ્રવ્ય એકબીજા સાથે જોડાયેલું હોય એમાં સિમેન્ટ દ્રવ્ય જોવા મળતું નથી એકબીજાની સાથે કોષો આ રીતે જોડાયેલા હોય એટલે સિમેન્ટ દ્રવ્ય અંદર જોવા મળતું નથી સિમેન્ટ દ્રવ્ય ઓછા પ્રમાણમાં હોય છે અને મોટેભાગે આંતરકોષીય અવકાશનો અભાવ છે જે આપણે આગળ જે વાત કરેલી એમાં આંતરકોષીય અવકાશ અહીંયા આ રીતે જે એકબીજાના સાથે જે જોડાયેલા હોય એ આંતરકોષીય અવકાશનો અભાવ જોવા મળે છે એની અંદર જોવા મળતો નથી સિમેન્ટ દ્રવ્ય અધિચ્છદ પેશી અને એ સ્પષ્ટ આંતરકોષીય અભાવ છે જે શરીરમાં પ્રવેશે કે નીકળે ત્યારે અધિચ્છદ
किसी ना कोई स्तर के पटल में आवश्यकता जोवा मळे। विभिन्न प्रकार की अतिशय केसी में पारगम्य शरीर ने बाह्य आवरण तेमज शरीर विविध भागों में आदान प्रदान करने कार्य अंदर की हवा एट के परसेव है बाहर काढ़वा कार्य अंदर जे कई जीव सूक्ष्म जीवों शरीर की अंदर जता रोकवा कार्य करे। अधिच्छदीय रेशा में आधार आपती कला है पेशी ने अलग करे। आकृति की अंदर तमने अधिच्छद पेशी जुदा जुदा प्रकार आपेला है ये प्रकार तब जो आकृति की अंदर आज पेशीओ आपेली है अधिच्छद पेशी प्रकार आपेला है अभ्यास करजो। आकृति पर तो विभिन्न अधिच्छद पेशी कार्य रुधिर वाहिनी पुष्ट वायु पुष्ट में जवाब मिले प्रवाही पदार्थों वहन पसंदगी प्रवेश पटन तरीके कार्य करे। चपटा अधिच्छद पेशी मे जो सरल लादिश्यम अधिच्छद पेशी सरल लादिश्यम अधिच्छद पेशी कोषों खूब चपटा हो। अधिच्छद पेशी अंदर की आप प्रकार जो था कि लादिश्यम प्रकार पची पक्षमल अधिच्छद ग्रंथि अधिच्छद हमें पचीना भाग की अंदर आप जुशु अस्तु।